डिलीवरी बाद बाळक ने मृत जाहिर करी महिला ने रजा आप्या बाद बाळक ने कोठरी मां बाथरूम मां मूकी दीधा बाद पुलिस ने जाण कराता तपास मां बाळक जीवित मळी आवता स्थानिक रहीशो मां उग्र रोष फैलाव्यो छे। तो प्राप्त विगतो अनुसार ધાંગધ્રાના રામગઢ ગામની મહિલાને દુખાવો ઉપડતા ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં લાવ્યા બાદ ડોક્ટર ખેડાવાળાના જૈન મેટરનિટી હોસ્પિટલમાં ડિલિવરી માટે લઈ જવાઈ હતી, જે ડિલિવરી થતાની સાથે ડોક્ટરે બાળકને મૃત જન્મ્યો હોવાનું જણાવ્યું હતું અને મૃત બાળકના નિકાલ માટે હોસ્પિટલમાં 500 રૂપિયા પણ મહિલા પાસેથી લેવાયા હતા। ત્યારબાદ મહિલાને રજા અપાઈ હતી। મહિલા પોતાના ગામની વાડીમાં પરત જતા રહ્યા હતા, પરંતુ બાળકને કોથળીમાં રડતું હોવાની જાણ અજાણ્યા વ્યક્તિએ થતા પોલીસને જાણ કરી હતી। ત્યાં તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી હતી અને આ બાળક કોથળીમાંથી વેટેલું બાથરૂમમાંથી જીવિત મળતા બાળકના ડોક્ટરને ત્યાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ હાલ બાળક પોતાના માતા પિતા સાથે સુરેન્દ્રનગરની શિવશાહ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે। જીવિત બાળકને મૃત જાહેર કરી ગંભીર બેદરકારી દાખવનારાનું કૃત્ય કરનારા તબીબે બાળકને કચરાની જેમ કોથળીમાં વીટી ખૂણામાં મૂકી દીધું હતું અને મહિલાને રજા આપી હતી। આ મામલે છેલ્લા એક સપ્તાહથી ચકચાર ફેલાવી રહ્યો છે, જેની સામે સત્તાવાળાઓએ હોસ્પિટલને સીલ કરવી જોઈએ। તેના બદલે આ કેસની તપાસ માટે સીડીએચયુના ચેરમેન સ્થાને ટીમ બનાવી તપાસનું ધરકટ શરૂ કર્યું છે। આ ટીમ મંગળવારે ધાંગધ્રા પહોંચી સરકારી હોસ્પિટલ નિવેદનો લીધા હતા। ત્યાંથી જૈન હોસ્પિટલ ખાતે ડોક્ટર પ્રજ્ઞેશ કડાવાલાની પૂછપરછ કરી જરૂરી વિગતો મેળવી હતી। ત્યારબાદ બાળકને સારવાર અપાઈને ચિલ્ડ્રન હોસ્પિટલની મુલાકાત લીધી હતી। બાળકને જન્મ આપનાર મહિલાના પરિવારજનોને બ્લોક હેલ્થ ઓફિસ બોલાવી તેઓના પણ નિવેદન લીધા હતા। ગંભીર બેદરકારી દાખવનાર તબીબ સામે આટલા દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી, તેની હોસ્પિટલને સીલ કેમ કરવામાં ન આવી, તેવા વગેરે મુદ્દાઓને લઈને સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે, જ્યારે તંત્ર આ મામલે હજુ રિપોર્ટ આવવાની રાહ જુએ છે। શાહરૂખ સિપાઈ સાથે NS ગુજરાત ન્યૂઝ ધાંગધ્રા।